जय सियाराम मुरारी बाबू के सानिध्य में हुआ कोई भी कार्यक्रम देखने के लिए सब्सक्राइब करें संगीत नी दुनिया यूट्यूब चैनल को और ताजा अपडेट के लिए बेल आइकॉन पर क्लिक करना न भूलें जयंती ते सुकृति नो रस सिद्धा कविश्वरा નાસ્તિ એશામ યશઃ કાએ જરા મરણજમ ભયમ કવિના યશને વૃદ્ધત્વ કે મૃત્યુનો કદી ભય નથી હોતો એ હંમેશા જીવતો હોય છે એકસો આઠ વર્ષ પૂરા કર્યા છે આ કવિએ અને આપણે મેર ઉપર આવ્યા છીએ માળાના મેર ઉપર એકસો નવમાં વર્ષે આવીને આપણે ઊભા છીએ મને તો એક પ્રશ્ન વારંવાર થાય છે કે આપણે પ્રતિવર્ષ રાવણ દહન કરીએ છીએ બીજે વર્ષે ફરી પાછો આપણે રાવણ દહન યોજવો પડે છે અને છતાં રાવણ આપણી વચ્ચેથી જતા નથી એટલા માટે નહીં કે આસુરી શક્તિ હતી અને આપણે એનું દહન કરીએ છીએ ને એટલે નથી જતા રાવણ એટલા માટે નથી જતા કે એ પણ કવિ હતા બાપુ પરમ દિવસે તાંડવ રજૂ કરી ચૂક્યા છે આપણી સમક્ષ એ તાંડવનો કવિ આજે પણ એટલો જ જીવંત છે આપણી સામે નાસ્તી એશામ યશઃ યશ જરા મરણ જમ ભય એમ આજે આપણે આ ભૂમિમાં ઉમાશંકરને યાદ કરીએ ત્યારે એ જ આખી આપણી ધારાને સનાતન રૂપે આપણે જોઈ રહ્યા છીએ એવો અનુભવ થાય ગયા વર્ષોની વાત કવિ કરતા હોય ત્યારે એ માત્ર એક જ ક્રિયા રૂપ વાપરે ગયા બીજા સોનેટમાં એ શરૂ કરે રહ્યા અને આખા કાળને આવરી લે ગયા અને રહ્યા દ્વારા અને પોતે ક્યાં ઊભા છે વર્તમાનની સરકતી ક્ષણ ઉપર અને આખા કાળ સમક્ષ તકને એ નજર સામે રાખી રહ્યા છે અને ગયા વર્ષો એ તો ખબર ન પડી કેમ જ ગયા કઈ રીતે પસાર થઈ ગયા આ તો ખબર જ ના પડી ગયા સ્વપ્નોલ્લાસે કેટલાક સ્વપ્નોલ્લાસમાં જતા રહ્યા મૃદુ કરુણ હાસ્ય વિરમ્યા કેટલાક મૃદુ કરુણ હાસ્યમાં જતા રહ્યા ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય પણ આયુર્માર્ગ તો હંમેશા સ્મિતથી ભરેલો જ રાખ્યો ભલે ને કરુણ આવ્યો હાસ આવ્યું પણ આ સ્મિતમય માર્ગ કદી છોડ્યો નહીં અને લાગ્યું તે એવું કે જાણે આખો સમય નિદ્રામાં જતો રહ્યો એક સ્વપ્ન જોયું ન જોયું અને કાળ તો મારી સામેથી વીતી ગયો નકે નાવ્યા માર્ગે વિષ જો ભાષા કેટલી સરસ પ્રયોજે છે નકે નાવ્યા માર્ગે વિષ એવું નથી કે માર્ગમાં વિષ નથી આવ્યું નકે નાવ્યા માર્ગે વિષ વિષમ ઓથાર અદયા અસત સંયોગોની આ બધું તો માર્ગમાં આવ્યું છે અસત સંયોગો પણ આવ્યા છે પણ મેં શું કર્યું છે મારી સામે તિરસ્કારો માય પ્રગતિ ક્યાંયથી ગૂઢ કરુણા તિરસ્કારો એ થયા છે પણ મેં હંમેશા એની સામે મારામાં રહેલી કોઈ નિગૂઢ કરુણા પ્રગટ કરીને એ તિરસ્કારોને ગાળી નાખ્યા છે તો આ આ માર્ગ છે જે જે ગયો એ માર્ગ તો મારો આવો હતો ત્યારે રહ્યું એ શું છે રહ્યા વર્ષો એમાં પ્રણયભર બદલાઈ ગયો કવિ જેણે પહેલા સોનેટમાં જોયું હતું એક સૌંદર્ય નખી સરોવર પર પૂર્ણિમામાં સૌંદર્યો પી સત્તર વર્ષની વય છે હજી તો ઉર્જરણ ગાશે પછી આપ મેળે આપોઆપ ગાણું નીકળશે એકવાર સૌંદર્યનો જો અનુભવ થઈ જશે તો કોઈ મોંઘું રાખી શકવાનું નથી આપણને આપોઆપ વાણી પ્રસન્ન કર રીતે બહાર આવવા માંડશે તો થોડા ઘણા વર્ષો રહ્યા છે રહ્યા વર્ષો તેમાં પ્રણયભર સૌંદર્ય જગનું ભલા પી લે જે આયુષ્યના પ્રારંભ કાળે પણ હતું એ આયુષ્યના મધ્ય કાળે પણ આ જ છે ગયું નથી ત્યારે સૌંદર્ય પીવાની જ વાત હતી નખી સરોવર પર પૂર્ણિમામાં સૌંદર્યો પી અને અહીં પણ પુનઃ કવિ આપણને યાદ કરાવે છે કે હવે થોડા ઘણા વર્ષો બાકી રહ્યા છે ત્યાં એ સૌંદર્યનું પાન તો તું કરી લે તો જ તારાથી સભરતાનો અનુભવ થશે અને પાછળથી પણ એ જ કહેવાના છે પણ ત્યાં સૌંદર્યને સ્થાને એક બીજો શબ્દ મૂકી દેવાના છે પહેલા સોનેટમાં કરુણા શબ્દ તો મૂક્યો અહીં પાછો પ્રણય શબ્દ મૂકવાના છે બાપુને ગમતા શબ્દો છે આપ પ્રેમ અને કરુણા અને કયા સંતને કયા સંત કવિને કયા સુકૃત જનને આ શબ્દો સાથે નાતો નથી એ ઈશુ હોય ગાંધી હોય ઉમાશંકર હોય મુરારી બાપુ હોય કરુણા હોય ત્યાં સર્વત્ર એકત્વનો અનુભવ થાય ભલે નિદ્રામાં ગયો એક કાળ હવે પછીનો જે સમય છે ત્યાં પૂરી જાગૃતિથી સૌંદર્યનો અનુભવ કરી લઈએ અને તો જીવ્યું સાર્થક લાગશે અને ક્યારેક કોઈ ક્યાંક જવાનું હશે તો આપણી પાસે જવાબ માગવાનું હશે તો કહેવાત હશે કે અરે મેં તો રહ્યા મળ્યા વર્ષો એમાં અમૃત લઈ આવ્યો અવનિનો જે જે ક્રિયા બદલી નાખ્યું પહેલા ગયા હતું પછી રહ્યા આવ્યું અને હવે મળ્યા આવ્યું આ કવિના ત્રણ પગલાં છે જે ત્રણેય ભુવનને આવરી લે છે આ આ ક્રિયાત્મક પગલાં છે અને અને આ પૃથ્વી પરનો જીવ પણ વામન જીવ છે ને પણ એની પાસે જે આ ક્રિયા પદના પદ એટલે પણ પગલું આ જે ત્રણ ક્રિયાપદ છે ગયા રહ્યા અને મળ્યા એણે એણે સમગ્ર સંસારને પોતાનો કરી લીધો એક શબ્દ શું કરી શકે ક્યાં ક્યાં લઈ શકે લઈ જઈ શકે એ તો ઉમાશંકરભાઈએ કહ્યું છે પણ કેવો એ ત્રિભુવનને આવરી શકે આવરી લઈ શકે અને એ છે તો મનુષ્ય અવતાર છે આ શબ્દ ન હોત તો માણસનું શું થયું હોત આ આ મનુષ્યનો પર્યાય છે જાણે કે મનુષ્ય હોવાનો એ શબ્દે એ શબ્દના માધ્યમથી આ કવિએ આપણી સામે આ ત્રણેય ભુવનને આવરી લેતા સૌંદર્યને અને પ્રણયને અહીં એકસાથે મૂકી આપ્યા એ રીતે આ સોનેટ યુગ્મનો મહિમા છે આ એમણે તેપનમાં લખ્યો આયુષ્યના લગભગ મધ્યાહને આવ્યા છે ત્યારે આ કર્યો અને છેવટે તો પાછું શબ્દને છોડીને મૌનમાં જવાની વાત કરવાનો છે કવિ છેવટે તો મૌન જ એવું એમના અંતિમ કાવ્ય સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે સાંભળવા મળે છે શબ્દ પણ છોડી દેવાનો છે પણ નિઃશબ્દતા સુધી પહોંચવું હશે તો શબ્દની સીડી જોઈશે આખી અને ઉમાશંકર આપણને આ શબ્દોની સીડીઓ આપણી સામે મૂકી આપે છે એક સીડી તો અહીં બનવાની છે જે જુદા માધ્યમથી વિજાણુ માધ્યમથી આપણા સુધી પહોંચતી રહેવાની છે વર્ષો સુધી ઉમાશંકરનો અવાજ આપણી વચ્ચે ગુંજતો રહેવાનો છે પણ છેવટે એમને પણ ભરોસો થયો છે નિઃશબ્દતાનો નીરવતાનો કોઈ અકળ એવા શાંત મૌનનો એક પ્રકારની સમાધિનો એ એક આવો સંત આપણી વચ્ચે ઊભો થઈ ગયો જેને દૂરથી શૃંગો દેખાય છે પહેલા સોનેટમાં એ શૃંગ શબ્દ છે બીજા સોનેટમાં એ શૃંગ ગરવા એવો શબ્દ છે પહેલા સોનેટમાં શૃંગ અરુણા શિવના શૃંગ અરુણા એવો શબ્દ છે ગુજરાતી સાહિત્યમાં ત્રણ શૃંગેરી સર્જકોને યાદ રાખવા જેવા છે એક શૃંગેરી સર્જક છે ગોવર્ધન રામ જેને સુંદરગીરીનું શૃંગ જોયું હતું બીજા છે બા ઠાકોર જેની દોઢસોમી જયંતિ શરૂ થઈ છે વાલી આવ્યા અહીં સુધી ચડી જો દિશે શૃંગ પહેલું દાંપત્ય જીવનનું એક શૃંગ પોતાના પત્નીને બક ઠાકોર બતાવે છે અને ત્રીજો આ કવિ છે એણે અનેક શૃંગો જોયા છે આ વિસ્તારમાં અને એક શૃંગાધિપતિ તો આ વિસ્તારમાં હતા શ્રીમદ રાજચંદ્ર બરાબર ખબર છે ઉમાશંકરને કે આ પણ એક શૃંગેરી ત્યાં બેઠા હતા જેણે ગાંધીજીને પણ પ્રેરવાનું કામ કર્યું અને આ ગાંધીગીરાનો કવિ આપણને આખી એક શૃંગ યાત્રા એક શિખરમાળા આ વિસ્તારમાં રચી આપે છે એક નાના એવા બામણા ગામમાં રહીને તો આવો એક અનુભવ આપણને આ સોનેટ યુગ્મમાંથી થાય અને આ નિમિત્તે આપણે ઉમાશંકરને યાદ કરીએ એનું સ્મરણ કરીએ પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં એનું સ્મરણ કરીએ એનો આનંદ પણ આપણને ખાસો આ ક્ષણે અનુભવવા મળે મને અહીં યાદ કર્યો ધન્યવાદ બાપુનો અને આયોજકોનો